અને હવે વાત કરીએ વધુ એક ભરતી રદની. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ, મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વિદ્યુત સહાયકની પરીક્ષા રદ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે આ પરીક્ષા એક મહિનામાં લેવામાં આવશે. સૂત્રોના હવાલેથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રદ થયેલી પરીક્ષા અંગે ઉર્જા વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ખુલાસો કરવામાં આવ્યો છે. એક મહિનામાં વિદ્યુત સહાયકની પરીક્ષા ફરીથી લેવામાં આવશે. એક સપ્તાહમાં જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે. આપને જણાવી દઈએ, વધુ એક વખત પરીક્ષા રદ થઈ છે. પહેલા 850 જગ્યા માટે પરીક્ષા લેવાની હતી, હવે વાત કરવામાં આવે તો 1500થી વધુ જગ્યાઓ માટે હવે પરીક્ષા લેવામાં આવશે. તો જે રીતે સૂત્રો દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે, ઈડબ્લ્યુએસનો અમલ કરવામાં આવશે. સ્નાતકમાં 50% જોગવાઈ રાખવામાં આવશે. આપને જણાવી દઈએ, પીજીવીસીએલની પરીક્ષા રદ કરવામાં આવી છે. ઉમેદવારો માટે આ એક ખરાબ સમાચાર કહી શકાય, કારણ કે મહેનત કરી હોય છે વર્ષોની અને આ ત્યારબાદ આ પરીક્ષા રદ થતા ઉમેદવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. વધુ વિગતો મેળવીશું. અમારા સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે જોડાયા છે. વિરેન, વિદ્યુત સહાયકની પરીક્ષા રદ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે એક મહિનામાં પરીક્ષા ફરીથી લેવામાં આવશે અને એક જ સપ્તાહની અંદર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવશે. વધુ વિગતો. જે ચોક્કસ જે પ્રમાણે પરીક્ષા રદ કરવાનો મામલો હતો, કેટલાક લોકોને ગઈકાલ રાત્રે મેસેજ મળી ગયા હતા, જ્યારે કેટલાક લોકોને સવારે ખબર પડી હતી કે ભાઈ આ પરીક્ષા રદ કરવાની વાત બહાર આવી છે, ત્યારે લોકોમાં આક્રોશ જોવા મળી ગયો હતો. હવે જ્યારે લોકોમાં આક્રોશ વધતો હતો, ત્યારે એક સૂત્રો દ્વારા, અંગત સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે ભાઈ હાલ જે પરીક્ષા રદ થઈ છે તે એક જ મહિનાની અંદર એ લેવામાં આવશે અને તેનું જે નોટિફિકેશન છે એ પણ એક સપ્તાહની અંદર બહાર પાડવામાં આવશે. નવા નિયમો સાથે આ પરીક્ષા લેવામાં આવશે તે એક અગત્યની વાત છે. અને પહેલાં જે 800 થી 850 લોકોની જે ભરતી કરવાની હતી, તેને બદલે હવે 1500થી વધુ જેટલા લોકોની ભરતી થાય તેવી માહિતી મળી રહી છે. સાથે ઈડબ્લ્યુએસના નિયમો પણ અહીં લાગુ કરશે. જે 10% બિન અનામતની વાત હતી તે આ પરીક્ષામાં લાગુ કરવામાં આવશે. સાથે જે 12 પાસ ધોરણ જે પહેલાં પરીક્ષા આપી હતી તેને બદલે હવે સ્નાતક લોકો જે 55% જેટલા જે વાત હતી તે 55% લઈને જે સ્નાતક લોકો છે તે આ પરીક્ષા આપી શકશે. આ જે તમામ નવા નિયમો છે તે આવનારી પરીક્ષામાં લાગુ કરવામાં આવશે. સરકાર દ્વારા એક સપ્તાહની અંદર તેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે અને એક મહિનાની અંદર પરીક્ષા લેવામાં આવશે. જી, એ ચોક્કસ થી વિરેન. હજી ગૌણ સેવા જે પસંદગી મંડળની પરીક્ષા હતી તેનો વિવાદ હજી શમ્યો નથી. ત્યાં એક નવો વિવાદ ઉમેદવારોમાં પણ રોજ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોનું શું કહેવું છે? જે ચોક્કસ જે પ્રમાણે પરીક્ષાઓ વારાફરતી રદ કરવામાં આવે છે તેથી ઉમેદવારોમાં ચોક્કસ એક પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે વર્ષો એમણે મહેનત કરી હોય, મહિનાઓ મહેનત કરી હોય, ઘરથી દૂર રહી બીજે પેઇંગ ગેસ્ટમાં કે હોસ્ટેલમાં રહેતા હોય, આખા વર્ષનો ખાવા પીવાનો ખર્ચો ઘણો તેમજ તે મા બાપથી દૂર રહીને જે ભરતા હોય છે તેને લઈને જે મકાનનું ભાડું છે, જે પેઇંગ ગેસ્ટનું ભાડું છે તે તમામ ખર્ચો જોવા જઈએ તો 1-1.5 લાખ ઉપર થઈ જતો હોય છે. તેથી સ્વાભાવિક રીતે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળે કે જે પરીક્ષાની તૈયારીઓ કરતા હોય અને પરીક્ષા ના આપવામાં આવે છે, રદ કરવામાં આવે તેને લઈને જે એમને નુકસાન થતું હોય તેને લઈને આક્રોશ છે. પરંતુ એક વર્ષની જે મહેનત છે તે પણ તેમની પાણીમાં જતી હોય છે. સરકાર દ્વારા તો એક વાક્યમાં કહી દેવામાં આવે છે કે ભાઈ હવે પરીક્ષા રદ કરવામાં આવશે, હવે તો આવનાર સમયમાં નવી પરીક્ષા લેવામાં આવશે, નવી તારીખ આપવામાં આવશે. પરંતુ એટલા એક બે વાક્યથી લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે, વિદ્યાર્થીઓને કેટલું નુકસાન ભોગવવું પડે છે તે વિદ્યાર્થી પોતે જ જાણતા હોય છે. તેથી વિદ્યાર્થીઓમાં પણ આ એક આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેમનું પણ કહેવું છે કે ભાઈ સરકાર જો માત્ર ફી પાછી આવીને જો સંતોષ માનતી હોય તો એનાથી અમને ઘણું નુકસાન થાય છે, તેનાથી અમને સંતોષ થતો નથી. જી જી ચોક્કસ, આભાર તમામ વિગતો બદલ વિરેન. તો આપણે જણાવી દઈએ, વિદ્યુત સહાયકની પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષાઓ રદ થાય છે, લોકો શું વિચારે છે, વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો જે પ્રમાણે પરીક્ષાઓ રદ થઈ રહી છે, શું લાગે છે તમને કે સરકાર જે પ્રમાણે પરીક્ષાઓ રદ કરી રહી છે કોઈ કારણ આપતી નથી? વિદ્યાર્થી આખું વર્ષ મહેનત કરીને પછી પાછળથી રદ થાય, વિદ્યાર્થીઓ કેટલા ટેન્શનમાં હોય છે? સરકાર આજે પોતાનું મનસ્વીપણું ચલાવે છે, જે પરીક્ષાઓ રદ કરવાની છે કરતી નથી.
आज पीजीवीसीएल ने जे एग्जाम रद्द करी छे जेनी पाछळ विद्यार्थीओ तैयारी करे छे वर्षोनी तैयारीओ कही शकाय आपणे अने ए अचानक रद्द करी दे छे तो क्यांक ने क्यांक पोतानुं मनस्वीपणुं बतावी रह्युं छे अने क्यांक क्यांक एमना जे मिली भगत वाला छे ए लोकोने अंदर सामिल करवा माटेनुं पण पगलुं लई शकती होय एवुं पण विद्यार्थीओमां चर्चाई छे। हवे तमे जुओ छेल्ला 10 दिवसथी गांधीनगरनी अंदर विद्यार्थीओ आंदोलन उपर उतर्यां छे एक बिन सचिवालयनी जे परीक्षा रद्द करवानी छे ए बाबतमां तो एनी अंदर पोतानुं कोई वलण दाखवती नथी पण एना सिवायनी जे परीक्षाओ छे जेना माटे विद्यार्थीओ तैयारी करे छे तो ए परीक्षाओ रद्द करे छे तो क्यांक ने क्यांक विद्यार्थीओने એ એમની જે મળતા જે અધિકારો છે કે એમના જે હક છે એ છીનવવાનું જ કોશિશ કરી રહી છે જે એક તદ્દન ખોટું છે। જે પ્રમાણે તમે કીધું કે ભાઈ પરીક્ષાર્થીઓના જે હક છીનવવાની સરકાર કોશિશ કરી રહી છે ક્યાંક ને ક્યાંક હું તમને પૂછવા માંગીશ કે જે રીતે પરીક્ષાઓ રદ થાય છે સરકાર એવું કહી રહી છે કે જે પરીક્ષાની ફી ભરી હોય તો તમને પાછી મળી જશે તો શું લાગે છે પાછી ફી પાછી આપી દીધી પ્રશ્ન સોલ્વ થઈ જાય છે? ફી પાછી મળી જાય કોઈ ઉપાય નથી। તમારે જુઓ બંધારણની અંદર તમને બધા અધિકારો મળી રહ્યા છે જેમ કે શૈક્ષણિકને લાયકાતનો અધિકાર તમને મળી રહ્યો છે તો શૈક્ષણિક લાયકાતનો અધિકાર મળી રહે છે તમને તો ન્યાય માટે આજના યુવાનો આ બધા રખડી રહ્યા છે આવી રીતે તો એ તદ્દન ખોટું જ છે। આજનું ભવિષ્ય મતલબ દેશનું ભવિષ્ય આપનું આ યુથ છે અને યુથ જ આવી રીતે રખડી રહી છે શૈક્ષણિકની લાયકાતની અધિકાર માટે તો એ બહુ ખોટું છે દેશ માટે મારા માટે। તમે શું વિચારો છો કે જેવી રીતે પરીક્ષાની ફી પાછી આપી દીધી હોય તો પરીક્ષાર્થીનો પ્રોબ્લેમ શું થાય? આખું વર્ષ એણે મહેનત કરી હોય તો ફી પાછી આપી દીધી સરકાર હાથ ઊંચા કરી કેવી રીતે ચાલે? સર એ કોઈ સોલ્યુશન નથી, એ કોઈ સોલ્યુશન નથી। મોરલ ડાઉન થાય છે વિદ્યાર્થીઓનું, મોરલ ડાઉન થાય છે એ કોઈ સોલ્યુશન નથી સર, એનાથી કોઈ ઉપાય નહીં મળે। દાખલા તરીકે હું તૈયારી કરી રહ્યો છું, હું છેલ્લા 2 વર્ષથી તૈયારી કરી રહ્યો છું, હવે રદ થાય છે અને કોઈ રીઝન નથી આપતા તો રીઝન વગર મને કોઈ ખબર નહીં પડે કે કેવી રીતે એક્ઝામ રદ થઈ છે તો એ મારે જોવું પડશે કે કેમ રદ થઈ છે। હવે હું આ બધા વાયા વાયા મને જે ઇન્ફોર્મેશન મળશે તેનાથી મારું મોરલ વિશ્વાસ ને બધું તૂટી પડશે અને હું